હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ અમદાવાદનો પ્રખ્યાત જામુન સોર્ટ્સ. જાંબુ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ છે તેટલું જ આયુર્વેદિક ગુણોથી ભરપૂર પણ છે. ચોમાસાની સિઝનમાં જાંબુ મળતા હોય છે, તો તમે પણ જામુન સોર્ટ્સ બનાવીને ટેસ્ટ કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. જાંબુન સોર્ટ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જાંબુ લીધા છે. જાંબુ અહીંયા આપણે મોટા અને પાકા હોય એ રીતના લેવાના છે. તો હવે આપણે સૌથી પહેલાં જાંબુમાંથી ઠળિયા કાઢી લઈશું. તો આ રીતે જાંબુની ઉપરનો જે ભાગ હોય એને આ રીતે ચપ્પુની મદદથી કાઢી લઈશું. જાંબુ છે એ ડાયાબિટીસ માટે રામબાણી લાશ છે. એના ઠળિયા કાઢીને એને સૂકવીને પાવડર કરીને એનો પીવાથી ડાયાબિટીસમાં રાહત રહે છે. જાંબુ લોહીને પણ શુદ્ધ કરે છે અને પથરી માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો હવે જાંબુના ઠળિયા કાઢી લીધા છે. હવે મિક્સર જારની અંદર એડ કરીશું. હવે એની અંદર 8-10 ફુદીનાના પાન, 1/2 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ, 1 લીંબુનો રસ અને થોડા આઈસ ક્યુબ એડ કરીશું. હવે બધું ક્રશ કરી લઈશું. એકદમ સરસ પ્યુરી તૈયાર થઈ ગઈ છે. જો અહીંયા તમને વધારે ઘટ લાગે તો તમે થોડું પાણી નાખીને ક્રશ કરી શકો. તો આ રીતની એકદમ સરસ પ્યુરી તૈયાર થઈ ગઈ છે. તો આપણો જામુન સોર્ટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે સર્વ કરીશું. તો તેના માટે ગ્લાસની કિનારી પર આ રીતે લીંબુ લગાવી દઈશું અને મીઠું પણ આ રીતે લગાવી દઈશું. આ રીતે તો હવે આપણે જામુન સોર્ટને સર્વ કરીશું. તો બનીને તૈયાર છે આયુર્વેદિક ગુણોથી ભરપૂર જામુન સોર્ટ્સ.